नमस्कार मित्रों, आज आपणे सपुष्पी वनस्पतिना कुल एनोनेसीनो अभ्यास करीशुं। आ कुळनी लगभग 120 प्रजाति अने 2300 जेटली जातिओ विश्वमां नोंधाई छे। भारतमां 23 जाति अने 130 जेटली जातिओ जाणवा मळी छे अने गुजरातमां 4 प्रजाति अने 6 जातिओ नोंधाई छे अत्यार सुधीमां। आ कुळनी वनस्पतिओ मुख्यत्वे विषुववृत्तीय प्रदेशोमां वधु जोवा मळे छे। भारतना जंगलोमां तथा दक्षिण भारतमां सविशेष उगे छे अने अनेक प्रजातिओ बगीचामां उछेरवामां पण आवे छे। तो आपणे वर्गीकरण जोई लईए। वर्गीकरण एटले के अंग्रेजीमां आपणे एने कहीए छे क्लासिफिकेशन। डिविजन एटले के विभाग। स्पर्मेटोफाइटा बीज धरावती जे वनस्पतिओ जे छे ए स्पर्मेटोफाइटा कहेवाय छे। અને સબ ડિવિઝન એટલે કે ઉપવિભાગ એન્જિયોસ્પર્મ આવૃત બીજધારી વનસ્પતિઓ। ક્લાસ એટલે વર્ગ ડાયકોટિલિડોન્સ દ્વિદળી, વર્ગ દ્વિદળી। સબ ક્લાસ એટલે ઉપવર્ગ પોલિપેટાલી એટલે મુક્ત દલવાળા વનસ્પતિઓ, મુક્ત દલા ઉપવર્ગ। સિરીઝ એટલે કે શ્રેણી થેલેમી ફ્લોરી। ઓર્ડર એટલે કે ગોત્ર રેનેલ્સ અને ગોત્ર રેનેલ્સનું કુળ એનોનેસી જેનું આજે આપણે અભ્યાસ કરી રહ્યા છે। તો આ કુળની જાણીતી વનસ્પતિ તમને જોઈને જ ખ્યાલ આવી જશે કે સીતાફળ આસોપાલવ પણ આ કુળની વનસ્પતિ છે। અને બાજુમાં જે આપણને દેખાઈ રહી છે એક બહુ મોટી વેલ છે જેને લીલો ચંપો કહેવામાં આવે છે। તો આ કુળની વનસ્પતિનું સ્વરૂપ જોઈએ તો મુખ્યત્વે વૃક્ષ કે ક્ષુપ સ્વરૂપે જોવા મળે। વૃક્ષનું ઉદાહરણ આપણને અહીંયા જોવાઈ જ રહ્યું છે। ક્યારેક મહાકાય વળવેલ રૂપે તો ક્યારેક અંકુશ પ્રતાન આરોહી વેલ સ્વરૂપે જોવા મળે છે। આ જે લીલા ચંપા નામની જે વનસ્પતિ છે એમાં તમે જોશો તો જ્યાં પુષ્પ આવ્યું છે ત્યાં સાથે આ વળેલો ભાગ અંકુશ હુક ટાઈપનું જે છે એ દેખાઈ આવે છે, એટલે અંકુશ પ્રતા આરોહી વનસ્પતિનું આ ઉદાહરણ છે। આ કુળની વનસ્પતિના પર્ણો કેવા હોય તો પર્ણો જેમ આપણને આમાં દેખાઈ રહ્યું છે સાદા પર્ણ, જ્યારે એક જ લીલો ભાગ કે પર્ણફલક કે પર્ણપત્રો એક જ આવેલું હોય તો આપણે એવા પર્ણોને સાદા પર્ણો કહીએ છીએ। ઉપપર્ણો અહીંયા હાજરી દેખાતી નથી એટલા માટે અનુપર્ણીય। એક ગાંઠ ઉપર એક પર્ણ, એવી રીતે એક એક અલગ અલગ દૂર ગોઠવાયેલા પર્ણો એકાંતરિક પર્ણો કહેવાય। આ પર્ણદંડ છે, પર્ણદંડ આવેલું હોવાથી સદંડી પર્ણો। પર્ણદંડની કિનારી જે છે એ અખંડિત છે, એમાં કોઈ ખંડ પડતા નથી। આ તમે જ્યારે પણ સીતાફળ રામફળના પર્ણો જ્યારે સૂંઘ્યા હશે નજીકથી તો એક વિશિષ્ટ પ્રકારની સુગંધ આવે છે। એમાં અલગ અલગ ગ્રંથિઓ આવેલી હોય છે, કેટલીક એટલે ગ્રંથિમય પર્ણો છે અને મધ્ય શીરા, બાજુમાં લંબાયેલી ઘણી બધી શીરાઓ અને ઝીણી ઝીણી શીરિકાઓ બધા મળીને એક શીરી જાલાકાર શીરા વિન્યાસવાળા પર્ણો છે આ। બીજું આ ઉદાહરણ જોઈએ છે આપણે આસોપાલવ। આસોપાલવના પર્ણો તો લગભગ બધા ઓળખતા જ હશો, સાદુ પર્ણ, સદંડી પર્ણ, કિનારી જે છે એમાં કોઈ ખંડ પડતા નથી, અખંડિત પર્ણ અને એક શીરી જાલાકાર શીરા વિન્યાસ પણ આપણને આમાં દેખાય છે। અને પર્ણોની ગોઠવણી જુઓ, જ્યાં પર્ણ ગોઠવાયેલો હોય પ્રકાંડ ઉપર જ્યાં પર્ણનું જોડાણ હોય એ ભાગને આપણે ગાંઠ કહીએ। એક ગાંઠ, બીજી ગાંઠ, ત્રીજી ગાંઠ, ચોથી ગાંઠ, દરેક ઉપર એક જ પર્ણ આવેલું છે। પર્ણો એકબીજાથી દૂર એક ગોઠવાયેલા હોવાથી આવી ગોઠવણી એકાંતરિક પ્રકારનો પર્ણ વિન્યાસ કહેવામાં આવે। હવે જોઈશું આપણે પુષ્પ વિન્યાસ વિશે। પુષ્પો જે છે એની ગોઠવણીને આપણે પુષ્પ વિન્યાસ કહીએ છીએ। તો એકાકી પરિમિત, એકાકી એટલે માત્ર એક, પરિમિત, એકાકી પર્ણો હંમેશા પરિમિત પર્ણો કહેવાય છે, જે કક્ષીય કે અગ્રીય રીતે ગોઠવાયેલા હોય, જેમ આ સીતાફળનું ઉદાહરણ છે એમ આ પર્ણ અને કક્ષમાંથી માત્ર એક ખીલેલું છે પુષ્પ એવી રીતે। ક્યારેક સમૂહમાં કાષ્ઠમય શાખામાંથી પણ વિકાસ પામતા જોવા મળે, જે રીતે પોલિયાલ્થિયા એટલે કે આસોપાલવમાં, આસોપાલવની ડાળી છે, વૂડી કાષ્ઠીય પ્રકાંડ છે અને સમૂહમાં પુષ્પો ખીલેલા છે, બરાબર। તો આવું ઉદાહરણ આપણને આસોપાલવમાં જોવા મળે છે। હવે આપણે એક પુષ્પની વાત કરીશું તો પુષ્પો જે છે તો પુષ્પો શું નિપત્રી છે? હા, તો એનોનેસી કુળમાં નિપત્રી પુષ્પો જોવા મળે છે, ક્યારેક અનિપત્રી પણ હોય છે, પણ નિયમિત પુષ્પો, નિયમિત પુષ્પો ક્યારે કહેશું? જ્યારે દલપત્રો, વજ્રપત્રો વગેરે જે આપણને દેખાય છે એનું કદ સમાન હોય તો આપણે એને ઊભું રાખી આડા ઊભા બે એના ભાગ કરીએ, કાપીએ વચ્ચેથી તો સમાન ભાગમાં વેચાય તો આપણે નિયમિત પુષ્પ કહીએ છીએ। દ્વિલિંગી પુષ્પ, દ્વિલિંગી એટલા માટે કે પુંકેસરો
અને વચ્ચે આવેલા છે સ્ત્રીકેસરો. બંને લિંગી ચક્રો એક જ પુષ્પમાં આવેલા હોય તો દ્વિલિંગી પુષ્પ કહેવાય, પરંતુ અપવાદ રૂપે સ્ટીલિકો કાર્પસમાં એકલિંગી પુષ્પ જોવા મળે છે. પુષ્પો અધોજાયી છે અને ત્રિઅવયવી, ત્રિઅવયવી એટલે કે ત્રણના ગુણાંકમાં. આ સીતાફળમાં 1, 2, 3 તમે ગણી શકો, આસોપાલવમાં 1, 2, 3, 4, 5, 6 ત્રણના ડબલ 6 એટલે ત્રણના ગુણાંકમાં હોય તો આવું પુષ્પ ત્રિઅવયવી પુષ્પ કહેવાય. હવે વજ્રચક્રની વાત કરીશું. તો વજ્રપત્રો 3 ક્યારેક 6 આ ફૂલમાં જોઈશું આપણે લીલા ચંપાનું ઉદાહરણ. તો 1, 2 અને પાછળ છે ઝાંખું દેખાતું 3 એટલે કે વજ્રપત્રોની કેટલી થઈ સંખ્યા? 3. ક્યારેક 6, બીજા કોઈકમાં 6 હશે. એક ચક્રીય, આ એક ચક્ર પૂરું થાય અથવા જ્યારે 6 હશે ત્યારે 3-3ના 2 ચક્રમાં ગોઠવાયેલા હોય. ત્રણે વજ્રપત્રો એકબીજાથી મુક્ત છે એટલે વજ્રપત્રો મુક્ત, ધારાસ્પર્શી કે આચ્છાદિત. જ્યારે પુષ્પ કલિકા અવસ્થામાં હોય ત્યારે જોવામાં આવે છે કે વજ્રપત્રો અથવા તો પુષ્પપત્રોની ગોઠવણી કેવી છે, એને આપણે કલિકાંતર વિન્યાસ કહીએ છીએ. એનોનેસી કુળમાં એ ધારાસ્પર્શી કે આચ્છાદિત પ્રકારની ગોઠવણી જોવા મળે છે. બીજું જોઈએ આગળ દલચક્ર. તો દલપત્રો 6 3-3ના 2 ચક્રમાં ગોઠવાયેલા મુક્ત. અહીંયા જોઈશું તો આપણે 1, 2, 3 અલગ છે અને આ 3 અલગ ચક્રમાં ગોઠવાયેલા છે અને એકબીજાથી મુક્ત છે. આને પણ આવું જ્યારે કલિકા અવસ્થા હોય ત્યારે કલિકાંતર અવસ્થામાં જોવું પડે આપણે કે ધારાસ્પર્શી છે કે આચ્છાદિત, આડો છેદ લઈને જોઈ શકાય. હવે વાત કરીશું કુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રની. તો આ પુષ્પને પહેલાં ધ્યાનથી જોઈ લઈએ. જે સીતાફળ જે છે એમાં આ ગોળાકાર ભાગ જે છે, આ જે સફેદ 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 આ જે દેખાય છે એ પુંકેસરો છે. આ બધા સ્ત્રીકેસરો છે જે વચ્ચે શંકુ આકારનું પુષ્પાસન આવેલું છે એના ઉપર ગોઠવાયેલા છે. તમે જ્યારે પાકું સીતાફળ ખાધું હશે તો અંદર વચ્ચેનો ભાગ જે છે મજબૂત કાષ્ઠીય અને શંકુ આકારનું પોઈન્ટેડ હોય એ પુષ્પાસન છે, એના ઉપર પુંકેસરોની ગોઠવણી જોઈશું આપણે. તો પુંકેસરો કેટલા છે? અસંખ્ય. આ જોઈ લો, અસંખ્ય પુંકેસરો છે, ઘણા બધા શંકુ આકારના પુષ્પાસન ઉપર તલ ભાગે ગોઠવાયેલા. આ તલસ ભાગ છે, આ ટોચનો ભાગ છે. તલ ભાગના બાજુ પુંકેસરો ગોઠવાયેલા છે, ટોચ બાજુ સ્ત્રીકેસરો ગોઠવાયેલા હોય. પુંકેસર તંતુ ખૂબ ટૂંકા છે એટલા માટે આપણને બધા નજીક નજીક ગોઠવાયેલા દેખાય. જાડા યોજી પરાગાશયની ઉપર તરફ લંબાયેલી, બહિરાગત અને પરાગાશયો દ્વિકોટરીય લંબવર્તી સ્ફોટનવાળા છે. જે આપણે જો ઘરની આજુબાજુમાં ક્યાંક કોઈક પુષ્પ જોવા મળી જાય આવું સદાફળ અથવા તો આ કુળની કોઈ પણ વનસ્પતિનું, તો ધ્યાનથી ઓબ્ઝર્વ કરવાથી આપણને જોવા મળશે કે પરાગાશયો દ્વિકોટરીય છે અને લંબવર્તી સ્ફોટનવાળા છે. તો આપણે એને ક્યારેક ભેગા પ્રેક્ટિકલ લેબમાં જોવાનું થશે તો હું સારી રીતે તમને બતાવીશ. સ્ત્રીકેસરો, સ્ત્રીકેસરોની પણ સંખ્યા ગણવાની હોય તો જોઈએ તો અહીંયા ઘણા બધા છે. અસંખ્ય સ્ત્રીકેસરો પુષ્પાસન ઉપર સર્પિલાકાર એટલે કે ગોળાકાર રીતે ગોઠવાયેલા છે, મુક્ત પરંતુ એનોનામાં તલભાગેથી યુક્ત હોય છે. બીજા સહી ઉદ્વસ્ત છે, એક કોટરીય છે. જ્યારે સીતાફળ આપણે ખાધું હોય તો અંદરથી સફેદ રંગની જે નાની ફલિકા હોય એમાંથી એક બીજ નીકળે, બરોબર. એક કોટર હોય અને એક બીજ બને. અંદર જરાય વિન્યાસ ધારાવર્તી કે ચર્મવર્તી છે અને સ્ત્રીકેસર નલિકા ખૂબ ટૂંકી હોય છે. ફળની વાત કરીએ તો ફળનો પ્રકાર શું કહેવાશે? હવે આ સીતાફળ જે છે પુષ્પાસન ઉપર અનેક માદા એટલે કે સ્ત્રીકેસરો હતા. દરેક સ્ત્રીકેસરમાં એક અંડક હતું, દરેક ફલિકા વિકાસ પામે અને પછી આખું આ જે ફળ બને ત્યાં દરેક બીજ વચ્ચે ગાંઠ ઉત્પન્ન થયેલી આપણને જોવા મળે. તો આ બધા ફળો જે છે રસાળ ફળો છે એને આપણે બદ્રી ફળ કહીશું. પણ બદ્રી ફળોનો સમૂહ જે છે એ આપણું સીતાફળ. એટલે ફળના પ્રકારમાં લખીશું આપણે બદ્રી ફળોનો સમૂહ જે માસલ પુષ્પાસન સાથે સંલગ્ન હોય અને પ્રત્યેક બીજ વચ્ચે ખાંચવાળા હોય. દાખલા તરીકે સીતાફળ, તો આ પ્રત્યેક બીજ વચ્ચે ખાંચ છે જ. આસોપાલવનું આપણે જોઈશું તો આ એક ફળ જે છે એની અંદરથી માત્ર એક બીજ નીકળે. રસાળ ફળ છે, થોડો રસ હોય એટલે બદ્રી ફળ છે અને બદ્રી ફળોનો સમૂહ આપણે જોઈ શકીએ છીએ. એવું જ આપણને લીલા ચંપામાં પણ જોવા મળે છે. બીજની વાત કરીએ તો આ સીતાફળના બીજ છે, બીજ અનેક હોય છે આખા એક મોટા ફળમાં. એમાં બીજ મોટા છે અને ભ્રૂણપોષી પણ છે. પુષ્પીય સૂત્ર, પુષ્પીય સૂત્ર એટલે પુષ્પની વિગત દર્શાવતું સૂત્ર. તો જેમ આપણે વાત કરી હતી કે નિપત્રી કે અનિપત્રી પુષ્પ, જો નિપત્રી હોય તો બ્રેક્ટ, અનિપત્રી હોય તો ઇબ્રેક્ટિય. નિયમિત પુષ્પ હતું એટલે આ ચિહ્ન દ્વિલિંગીનું ચિહ્ન. કે વજ્રપત્રોને આપણે કે વડે દર્શાવીએ છીએ, તો ત્યાં જોયું હતું આપણે કે વજ્રપત્રો 3 અથવા તો 3-3ના 2 ચક્રમાં ગોઠવાયેલા 6.
એજ રીતે દલપત્રો, તો દલપત્રો 3 વત્તા 3, 3 ટર્નના 2 ચક્રમાં ગોઠવાયેલા, અથવા તો ક્યારેક 3 પણ હોય. પુંકેસરો અસંખ્ય એટલે ઇન્ફિનિટી સિમ્બોલ છે, સ્ત્રીકેસરો અસંખ્ય એટલે ફરીથી એ જ સિમ્બોલ છે. અને નીચે જે છે, નીચેનું આ લાઈન આપણે કેમ દોરી છે, કેમ કે પુષ્પનું જ્યારે આપણે અભ્યાસ કર્યો ત્યારે તમે જોયું છે કે અધોજાહી પુષ્પ હતું, તો નીચે આ આડી લાઈન આવે. આ રીતે આપણે પુષ્પીય સૂત્રની રચના કરવી પડે. પુષ્પીય આકૃતિ, આ જે લીલા ચંપાની વાત કરી આપણે, તો એની આ પુષ્પીય આકૃતિ છે. આમાં તમે જોઈ શકશો કે નિપત્ર છે, એટલે આપણે નિપત્રનું ચિહ્ન રાખ્યું છે. નિયમિત પુષ્પ છે, દ્વિલિંગી છે, એટલા માટે બંને પ્રકારના અસંખ્ય પુંકેસરો સ્ત્રીકેસરો આપણને ઘણા બધા જોવા મળે છે, બરોબર. અને 12નું જે ચક્ર જે છે એમાં વજ્રચક્ર અને દલચક્ર, એ પણ તમે નોંધી શકો. નીચે પુષ્પીય સૂત્ર એટલા માટે લખ્યું છે કે ઉપર તમે સરખામણી કરી શકો. હવે આ કુળની અગત્યની વનસ્પતિઓ કઈ, એ બધાનું પણ આપણે ચર્ચા કરવી જોઈએ. નામ આપણને ખબર હોવા જોઈએ. તો સીતાફળ ખૂબ જાણીતું ફળ છે, એ કાપ્યા પછી કેવું દેખાય એનું પણ ચિત્ર રાખ્યું છે. તો સીતાફળનું વૈજ્ઞાનિક નામ શું, તો એનોના સ્ક્વમોસા. આવું જ બીજું જાણીતું ફળ રામફળ છે, રામફળ પણ તમે જોયું હશે. રામફળનું નામ છે એનોના રેટિક્યુલાટા. એક બીજું ફળ લક્ષ્મણ ફળ, આ તમારે કદાચ ઓછું જોવામાં આવ્યું હશે, પણ આજકાલ ખૂબ વધારે સંખ્યામાં રોપાઈ રહ્યા છે આ વનસ્પતિના વૃક્ષો. લક્ષ્મણ ફળ આમ કંટોલાની જેમ કાંટા કાંટાવાળું એની છાલ હોય એવું દેખાય, આ એની ઓળખ છે લક્ષ્મણ ફળ એનોના મ્યુરિકાટા. હવે આ બીજું છે હનુમાન ફળ, આ હનુમાન ફળ છે એનોના ચેરીમોલા. તો જુઓ એક જ વનસ્પતિમાં સીતાફળની સાથે સાથે કેટલા બધા ફળ ભેગા થઈ ગયા, વેરાયટી, બરોબર. રામ ફળ છે, લક્ષ્મણ ફળ છે, જાત જાતના ફળો આપણને આ કુળમાં જોવા મળે. હવે આસોપાલવ, આસોપાલવને ફોલિયાલ્થિયા લોન્જીફોલિયા કહેવામાં આવે છે. સુશોભન માટે આ વનસ્પતિ રોપવામાં આવે છે. પહેલાંના ફળો આપણે બધા જોયા, એ ખાવાલાયક ફળો હતા. અને આ છે લીલો ચંપો, લીલો ચંપો એટલે આર્ટાબોટ્રિસ હેક્ઝાપેટલસ. તો એનોનેસી કુળ વિશેની માહિતી અહીં પૂરી થઈ.